स्वागतम सर्वत्र ज्ञानममां हूँ कल्पेश चोटलिया आपनू स्वागत करू छू। प्रस्तुत छे जवाहर नवोदय विद्यालय माटे भाषा कसोटी विभाग 3 भाषा कसोटी प्रेक्टिस फकरा नंबर 50। आ रीते फकरो छे, हवे आपणे तेने समझिए। ऊंटने रणनું વહાણ કહેવાય છે અને એની પાછળ એક તર્ક પણ છે। અહીં આ ફકરામાં વાત છે ઊંટની, કે ઊંટને રણનું વહાણ કહેવાય છે અને એની પાછળ એક તર્ક કે કારણ છે, એક વિચાર છે। જે રીતે વહાણનું નિર્માણ જે પ્રકારે થાય છે કે તે પાણીમાં રહેવાથી ઉત્પન્ન થતી બધી સમસ્યાઓ ઉકેલ લાવી શકે। વહાણ હોય પાણીનું, તો વહાણનું નિર્માણ એવી રીતે થયું હોય કે જેથી કરીને પાણીમાં છે એને કોઈ સમસ્યા ન રહે, બધી પાણીની જે સમસ્યા છે ને એનો ઉકેલ લાવી શકે। એટલે સાવ સાદી રીતે કહીએ તો વહાણની રચના એવી હોય છે કે પાણીમાં એ સરળતાથી તરી શકે, એવી રીતે અહીં વાત છે। હવે બરાબર એવી રીતે ઊંટનું નિર્માણ પણ રણભૂમિમાં જીવતા રહેવા, યાત્રા કરવા અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે થાય છે। જેમ વહાણનું નિર્માણ પાણીમાં રહેવા માટે થાય છે, એવી જ રીતે ઊંટનું નિર્માણ છે એ રણભૂમિમાં જીવતા રહેવા, રણભૂમિ એટલે રણપ્રદેશ, જ્યાં રેતીનું મેદાન હોય અથવા રેતીનો પ્રદેશ હોય એને રણ પ્રદેશ કહેવાય, તો રણભૂમિમાં જીવતા રહેવા માટે। બીજું કીધું છે યાત્રા કરવા, યાત્રા કરવા એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, અને ત્રીજું કીધું છે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા, પોતાને જીવતું રહેવા માટે પણ ઊંટનું નિર્માણ એ રીતે થયું હોય છે। જ્યાં ખોરાક અને પાણીના અભાવથી અન્ય જાનવર મૃત્યુ પામે છે ત્યાં ઊંટ પોતાનું અસ્તિત્વ ઘણી સારી રીતે ટકાવી રાખે છે। હવે રણભૂમિ એવી હોય છે કે જ્યાં ખોરાક અને પાણીના અભાવથી, એટલે આનો અર્થ એવો થાય કે રણપ્રદેશમાં ખોરાક અને પાણી ન મળે તો, અભાવથી એટલે કે ન મળે તો શું થાય, તો અન્ય જાનવર એટલે કે પશુ છે, ઢોર, અન્ય પ્રાણીઓ, એના માટેનો સામાન્ય શબ્દ છે જાનવર, તો ખોરાક પાણી વગરથી અન્ય જાનવર છે એ રણપ્રદેશમાં મૃત્યુ પામી જાય છે, પરંતુ ઊંટ છે ત્યાં પોતાનું અસ્તિત્વ ઘણી સારી રીતે ટકાવી રાખે છે। તે પોતાનું ભોજન અને પાણી સાથે લઈને જાય છે, એટલે કે ફરે છે। તે પોતાની સફર શરૂ કરતા પહેલા અનેક દિવસો સુધી તે ખાવા અને પીવા સિવાય તે કાંઈ કરતું નથી। તે એટલું બધું ભોજન કરી લે છે કે ચરબીની એક થેલી એટલે કે ખૂંદ એની પીઠ ઉપર બની જાય છે, જે 45 કિલોગ્રામ જેટલા વજન સુધીની હોઈ શકે છે। આમ આવી રીતે એની ખૂંદ ચરબીનો ભંડાર છે। યાત્રા દરમિયાન તેની જરૂરિયાત ઊંટને હોય છે। અહીં ઊંટની બધી વાત આવી કે તે પોતાનું ભોજન અને પાણી સાથે લઈને ફરે છે, કેવી રીતે, તો કે જ્યારે તે પોતાની સફર શરૂ કરતા હોય એટલે કે જ્યારે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એના પહેલા ઘણા દિવસો સુધી તે ખાવા અને પીવાની ક્રિયા કરતું હોય છે, બીજી અન્ય કોઈ ખાસ એવી કોઈ ક્રિયા કરતું નથી। એ એટલું બધું ભોજન કરી લે છે કે એનું જે ખૂંદ હોય ને, જે ઊંટની ઉપરની ખૂંદ એટલે પીઠ ઉપર ઉપસી ગયેલો એક ભાગ, માંસનો પિંડ હોય, તો એ ખૂંદમાં છે ને ચરબી ભેગી થાય, એ ચરબી ભેગી થાય ને તો ખૂંદ બને, એટલે અહીંયા શબ્દ વાપરેલો છે કે તે એટલું બધું ભોજન કરી લે છે કે ચરબીની એક થેલી, એક ખૂંદ એની પીઠ ઉપર બની જાય છે, જે 45 કિલોગ્રામ જેટલા વજન સુધીની હોઈ શકે છે। આમ આવી રીતે એની ખૂંદ ચરબીનો ભંડાર છે।
યાત્રા હવે ભંડાર એટલે સંગ્રહ કરે છે એમ કે ખૂંધની અંદર ચરબી સ્ટોરેજ થાય છે. યાત્રા દરમિયાન તેની જરૂરિયાત ઊંટને હોય છે, તેની એટલે ચરબીની જરૂર રહે, કારણ કે ચરબીમાંથી એને શક્તિ મળતી રહે અને ઊંટ છે એ પોતાનું જીવન સરળતાથી જીવે છે. પ્રશ્નોતરી જોઈએ તો પ્રશ્ન નંબર એક, ઊંટની પીઠની ખૂંધ ભરાયેલી હોય છે એટલે કે ઊંટની ખૂંધમાં શું ભરાયેલું હોય છે? એ ચરબીથી, બી પાણીથી, સી ભોજનથી, ડી દૂધથી. તો આપણે ફકરામાં વાત આવે છે કે એ એટલું બધું ભોજન કરી લે છે કે ચરબીની એક થેલી ખૂંધ એની પીઠ ઉપર બની જાય છે, જે 45 કિલોગ્રામ સુધીની હોઈ શકે છે. આમ આવી રીતે એની ખૂંધ ચરબીનો ભંડાર છે, એટલે આ પ્રશ્નનો ઉત્તર લાગુ પડે છે એ ચરબીથી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે, પીઠ પરની ખૂંધના ભંડારનો ઉપયોગ થાય છે. ઊંટની પીઠ ઉપર જે ખૂંધ હોય એ ખૂંધમાં સ્ટોરેજ જે થયું છે ચરબી, એ ભંડારનો ઉપયોગ ક્યાં થાય છે? એ ઊંઘમાં, બી દિવસમાં, સી રાતમાં, ડી યાત્રામાં. તો વાત આપણે આવી છે, આમ આવી રીતે એની ખૂંધ ચરબીનો ભંડાર છે, યાત્રા દરમિયાન તેની જરૂરિયાત ઊંટને હોય છે, એટલે આ પ્રશ્નનો ઉત્તર લાગુ પડે છે ડી યાત્રામાં. ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ, ભોજનની ન્યૂનતાનો શું મતલબ છે? એટલે કે ભોજનની ન્યૂનતા નો અર્થ શું થાય? ન્યૂનતા એટલે ઓછાપણું. એ ભોજનની પર્યાપ્તતા એટલે કે પૂરતું ભોજન, બી ભોજનની અધિકતા એટલે કે વધારે પ્રમાણમાં ભોજન, સી ભોજનનો અભાવ ઓછું ભોજન, અને ડી ભોજનની થેલી. તો આપણે અહીં વાત આવતી ફકરામાં કે જ્યાં ખોરાક અને પાણીના અભાવથી, એટલે આનો અર્થ એવો થાય ભોજનની ન્યૂનતા. ભોજનની ન્યૂનતા એટલે ખોરાક અને પાણીનો અભાવ, એટલે આ બે ખોરાક ને પાણી બે માટેના સામાન્ય શબ્દનો ઉલ્લેખ આવી જશે સી ઉત્તર, ભોજનનો અભાવ. અહીં લખેલું છે કે ખોરાક અને પાણીના અભાવથી અન્ય જાનવર મૃત્યુ પામે ત્યાં ઊંટ પોતાનું અસ્તિત્વ સારી રીતે ટકાવી રાખે છે, એટલે આ પ્રશ્નનો ઉત્તર છે એ સી લાગુ પડે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર, ઊંટને રણનું વહાણ કહેવામાં આવે છે કારણ કે એ તે રણ પ્રદેશમાં સરળતાથી જીવન જીવી શકે છે, બી એની પીઠ પર ખૂંધ હોય છે, સી તે વધુ ખાઈ પી શકે છે, ડી તે ભોજનનો સંગ્રહ કરી શકે છે. ઉત્તર તો ચારે ચાર સાચા છે, પણ પ્રશ્નમાં શું પૂછવામાં આવ્યું છે અને એનો ઉત્તર ફકરામાં શું આપેલો છે એને આધારે આપણે ઉત્તર શોધીએ કે ઊંટને રણનું વહાણ શા માટે કહેવામાં આવે છે. તો ફકરામાં વાત આવેલી કે ઊંટને રણનું વહાણ કહેવાય છે અને એની પાછળ એક તર્ક પણ છે કે ઊંટનું નિર્માણ રણભૂમિમાં જીવતા રહેવા માટે, યાત્રા કરવા માટે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે થાય છે. એટલે આ ત્રણેય બાબતોને આધારે જો આપણો પ્રશ્નનો ઉત્તર શોધીએ તો તે લાગુ પડે છે એ, તે રણ પ્રદેશમાં સરળતાથી જીવન જીવી શકે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ,
ઊંટ પોતાના શરીરમાં ખાલી જગ્યાનો ભંડાર કરી શકે છે. એ ચરબીનો, બી પાણી અને ખોરાકનો, સી પાણીનો અને ડી ખોરાકનો. અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, ઊંટ પોતાના શરીરમાં, ઊંધમાં નથી કીધું પણ શરીરમાં ખાલી જગ્યાનો ભંડાર કરી શકે છે. તો વાત આવે છે ફકરામાં, જ્યાં ખોરાક અને પાણીના અભાવથી અન્ય જાનવર મૃત્યુ પામે છે ત્યાં ઊંટ પોતાનું અસ્તિત્વ સારી રીતે ટકાવી રાખે છે. તે પોતાનું ભોજન અને પાણી સાથે લઈને જાય છે. તો ભોજન અને પાણી એટલે કે ભોજન એટલે એનો ખોરાક અને પાણી છે એ એના શરીરમાં ભંડાર કરી શકે છે. એટલે આ પ્રશ્નનો ઉત્તર લાગુ પડે છે બી, પાણી અને ખોરાક. થેન્ક યુ. શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.